સાસુની સેવા ન કરતી દીકરીની માએ આપી એવી સલાહ જેને દરેકે જાણવી જોઈએ. કર્મનું ફળ. જાનકીને નાસ્તો કરતી વખતે જ ઘૂંટણમાં સામાન્ય દુખાવો અનુભવા લાગ્યા હતો. દુખાવો જ્યારે અસહ્ય થઈ ગયો ત્યારે તેણે પોતાની વહુ શ્વેતાને બૂમ પાડી. શ્વેતા, વહુ બેટા શ્વેતા, હા, મારા ઘૂંટણમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે, જરા દરાજમાંથી મોંની ક્રીમ કાઢીને માલિશ કરી આપને અને ગરમ પાણીની થેલીથી શેક પણ કરી દે. મમ્મીજી, મને મોંની સુગંધથી વોમિટ થાય છે, હું માલિશ તો નહીં કરી શકું. હા, ગરમ પાણીની થેલી લાવું છું, તેનાથી તો તમે જાતે શેક કરી શકો છો. વહુનો ટકોરા જેવો જવાબ સાંભળીને જાનકી કંઈ બોલી શકી નહીં. બસ આંખોના ખૂણે અશ્રુબિંદુ નીકળી ગયું. તેને પોતાના કારેલા કર્મો આંખ સામે તરવી રહ્યા હતા. જાનકીએ પણ પોતાના સાસુની ક્યારેય ઇજ્જત નહોતી કરી. તેમની બે ઇજ્જતી કરવાનું એ ક્યારેય પણ છોડતી નહોતી. જાનકીને પોતાના સ્વર્ગવાસ થયેલા પતિની વાતો યાદ આવી ગઈ. કર્મનું ફળ અહીં જ મળે છે. જાનકી, દુનિયા ગોળ છે. તેનું મન પસ્તાવાના અગ્નિથી સળગી રહ્યું હતું. તે ભગવાન પાસે તેણે કરેલું દુર્વ્યવહાર માટે ક્ષમા માંગવા લાગી. ત્યાં જ શ્વેતા પાણી લઈને આવી. જાનકી જાતે શેક કરવા લાગી. વાને કારણે હાથ થોડા વાંકા થઈ ગયા હતા એટલે તકલીફ પડી રહી હતી. ત્યાં જ દરવાજા ઉપર બેલ વાગ્યો. શ્વેતાએ દરવાજો ખોલ્યો. અરે મમ્મા, આવને, કેટલા દિવસ પછી આવી છો? એ બાજુ ક્યાં જઈ રહી છો? તારી સાસુને મળવા, તે સૂઈ રહી છે, પછી મળી લેજે. ચાલ મારી સાથે. શ્વેતા તેમને પોતાના રૂમમાં લઈ ગઈ. દુખાવો વધુ છે કે શું? હા, મને કહ્યું મોંથી માલિશ કરી દે, ગરમ પાણીથી શેક કરી દે. મેં તો કહી દીધું, મને તો મોંથી વોમિટ થાય છે. શેક તો તમે જાતે કરી શકો છો. શું આ ખોટી વાત છે શ્વેતા? એક બીમાર અને લાચારને આ રીતે જવાબ અપાય? તું નથી જાણતી મમ્મા. તેમણે તેમની સાસુને ઘણી હેરાન કરી છે. મને ફોઈજીએ બધું જણાવી દીધું હતું. તું શું તેનો બદલો લઈ રહી છે? પછી તો આ વાર્તા ક્યારેય પૂરી જ નહીં થાય. એટલે તેમણે પોતાની સાસુને હેરાન કરી અને તું પોતાની સાસુને હેરાન કર, પછી આવતીકાલે તારી વહુ તને હેરાન કરશે. મારી વહુ? કેમ કેમ શું? તેને કહેનાર કોઈ નહીં હોય શું? અને પછી કોઈ કહે કે ના કહે, બાળકો તો ઘરમાં જે જોશે એ જ શીખશે ને. શ્વેતા વિચારવા લાગી. પોતાની વાતની અસર થતા જોઈને તેની માં બોલી, મેં તને આવા સંસ્કાર તો નથી આપ્યા. કાલ જો તારી ભાભી મારી સાથે આવું કરે ત્યારે તને કેવું લાગશે? સોરી મમ્મા, મારાથી ભૂલ થઈ ગઈ. હવેથી હું તેમનું ધ્યાન એકદમ પોતાની માં જેવું રાખીશ. કોઈ વાંધો નહીં. જાગ્યા ત્યાંથી સવાર. શ્વેતાની આંખોમાં પસ્તાવાના આંસુ દરદર કરતા વહી રહ્યા હતા. તે તરત જ સ્વસ્થ થઈને સાસુમાં પાસે ગઈ અને મું લગાવીને માલિશ કરવા લાગી. ત્યાં માએ જોઈને મંદ મંદ હસી રહી હતી. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂર કહેજો. થેન્ક યુ.